વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડિયોમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 15 પ્રકાશ લાઇટ એ આપણે જોવાનું છે. તમે જ્યારે શાળામાં આવતા હતા ત્યારે આપણે પ્રકરણ 14 સુધી સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં બંનેમાં આપણે પૂર્ણ કર્યું હતું. આજે આપણે પ્રકરણ 15 પ્રકાશ અને લાઈટ જોવાનું છે. પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો. કયા કયા પોઈન્ટ આપણે સમજવાના છે પહેલા આપણે જોઈએ. શરૂઆતમાં પ્રાસ્તાવિકની અંદર તમે ધોરણ 6 ની અંદર પ્રકાશ એટલે શું તે સમજીને જ આવ્યા છો, એટલે તમને પ્રકાશ વિશે સરળતાથી સમજાઈ જશે. ત્યાર પછી આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ પણ તમે ધોરણ 6 માં નાની પ્રવૃત્તિ દ્વારા સમજેલા હતા. ત્યાર પછી પ્રકાશનું પરાવર્તન એ પણ આપણે સમજેલું હતું ધોરણ 6 માં, એ બધું ફરીથી આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ફરીથી આપણે સમજવાનું છે. ત્યાર પછી આપણે બે પ્રવૃત્તિ જોવાની છે, પ્રવૃત્તિ 15.1 અને 15.2. પછી કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી હોય એ અરીસા તરીકે વર્તે છે એ આપણે સમજવાનું છે. ત્યાર પછી અરીસાઓ તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે. અરીસા વડે પ્રકાશની દિશા બદલવાની જે ઘટના છે તેને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન વિશે પણ આપણે ધોરણ 6 ની અંદર લગભગ બધું સમજેલા છીએ. પછી જે પ્રતિબિંબને પડતા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે, અને જે પ્રતિબિંબને પ્રકાશ પર મેળવી શકાતું નથી એને કહેવાય છે આભાસી પ્રતિબિંબ. તો આટલા પોઈન્ટ આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજવાના છે. આ બધું તો તમે ધોરણ 6 ની અંદર શીખીને જ આવ્યા છો. જે વધારે નવું આવે છે એ આપણે જોઈશું. તો શરૂઆતથી આપણે જોઈએ પાઠ્યપુસ્તક તમારી પાસે રાખો. પ્રકરણ 15 પ્રકાશ લાઈટ. ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હશે. તમને ખબર હોય તો આપણે ઓરડાનું જ્યારે બારણું બંધ કરીએ ત્યારે ઓરડાની અંદર જો બારણામાં કોઈ નાનું છિદ્ર હોય તો એ છિદ્રમાંથી આપણા ઓરડાની અંદર સીધો પ્રકાશ પડતો હોય એ દિશા એ રીતનો પ્રકાશ તમે જોયો હશે કે જે ઓરડાના અંદર આવે છે, અને બારણાની અંદર જો છિદ્ર છે એ છિદ્રમાંથી પસાર થઈને ઓરડાની અંદર પ્રકાશનું એક કિરણ તમે જોયું હશે. તમે સ્કૂટરની હેડલાઇટ, કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ જોયા હશે. તમને ખબર જ છે સ્કૂટરની હેડલાઇટ હોય તો એ પ્રકાશ કઈ રીતે ફેંકે છે એ તમે જોયું હશે. પછી કાર અને ટ્રેન એના એન્જિનની જે હેડલાઇટ છે, જો અહીંયા આકૃતિમાં પણ 15.1માં તમને બતાવેલું છે કે જ્યારે પ્રકાશની આપતી હેડલાઇટ છે કોઈ પણ હોય એમાં એન્જિનની આપેલી છે તેની હેડલાઇટમાંથી જે પ્રકાશના કિરણો પડે છે એ તમારે જોવાના છે. અહીંયા જુઓ, તમે સરળતાથી જોઈ શકો છો કે કિરણો કેવા એકદમ સીધા તમને દેખાય છે. તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો જોયા જ છે. તમે ટોર્ચમાંથી પણ આવતા જે કિરણો છે પ્રકાશના એ પણ તમે જોયા છે. તમારા ઘરમાં ટોર્ચ હોય તમે ટોર્ચ ચાલુ કરીને જુઓ તો એના કિરણો પણ તમે જોયા હશે એકદમ સીધા પડે છે. ઘણાએ દીવાદાંડીમાંથી આવતી અથવા તો એરપોર્ટના ટાવરમાંથી આવતી જે સર્ચ લાઇટ છે એ પણ જોઈ હશે, એના પણ કિરણો કેવા હોય છે સીધા. અને દીવાદાંડી જોઈ છે, જો દીવાદાંડીનું અહીંયા ચિત્ર પણ આપેલું છે, લાઇટ હાઉસ દીવાદાંડી. દીવાદાંડીની અંદરથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશના કિરણો પણ એકદમ સીધા જ પડે છે એ તમે એની આકૃતિની અંદર જોઈ શકો છો. આ બધા અનુભવો શું સૂચવે છે? આ બધી વસ્તુઓ જે પ્રકાશના કિરણો છે તમને દેખાય, એ બધા જે પ્રકાશના કિરણો છે એ અનુભવો છે એ તમને શું સૂચવે છે? કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. તો હવે આપણે જોઈએ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ધોરણ 6 ની અંદર આપણે જોયું હતું એક બાળક હતું અને એ એના હાથમાં પાઇપ લઈને સામેની મીણબત્તી જોતું હતું. જો મીણબત્તી સીધા પાઇપ દ્વારા જોવામાં આવતી હતી તો આપણને મીણબત્તીની જ્યોત દેખાતી હતી, પણ પાઇપને જ્યારે વાળવામાં આવ્યો ત્યારે આપણે મીણબત્તીને જોવાનો પ્રયત્ન કર્યો તો એક બાજુથી એ બાળક એ મીણબત્તીની જ્યોતને જોઈ શકતું નથી. આ પ્રવૃત્તિ આપણે ધોરણ 6 ની અંદર પાઠ્યપુસ્તકમાં આપેલી હતી અને આપણે સમજેલા પણ હતા. અહીંયા ધોરણ 7 ની અંદર ફરીથી એ જ પ્રવૃત્તિ આપેલી છે. જુઓ, પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે એ જોવા માટે અહીંયા બુઝોએ ધોરણ 6 માં તેણે કરેલી પ્રવૃત્તિને યાદ કરી. ધોરણ 6 ની અંદર બુઝોએ પ્રવૃત્તિ કરી હતી, મેં હમણાં તમને સમજાવ્યું એ રીતે એ પ્રવૃત્તિ ફરીથી યાદ કરે છે. શું હતી એ પ્રવૃત્તિ? તો આ પ્રવૃત્તિમાં સળગાવેલી મીણબત્તીને
પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો જો હોમિડમાંથી જીવક છે એને પહેલા તો સીધી પાઇપમાંથી જોઈ અને ત્યાર પછી વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો તો શું થશે તમને ખબર જ છે જ્યારે પાઇપ સીધી હતી ત્યારે એને જોત દેખાશે જ્યારે એને પાઇપ છે એ વાળી દીધી ત્યારે હોમિડમાંથી જોત દેખાતી નથી સામાન્ય વળેલી પાઇપમાંથી હોમિડમાંથી જોઈ શકતો ન હતો આ પ્રયોગ એ દર્શાવે છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે જ્યારે પ્રકાશની દિશા તરફ અવરોધ આવી જાય છે એની પાઇપ છે એ જ્યારે વાળી નાખવામાં આવે છે ત્યારે એની હોમિડમાંથી જ્યોત દેખાતી નથી એ પ્રવૃત્તિ સૂચવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ હવે પ્રકાશ સીધી રેખામાં ગતિ તો કરે છે હવે એનો માર્ગ કઈ રીતે બદલવો એના માટે આપણે આગળ સમજીએ તમે જાણો છો કે જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી અથવા તો ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે તમને ખબર છે જ્યારે પ્રકાશ છે લીસી કે પોલિશ કરેલી અથવા તો ચળકતી સપાટી પર પડે તો શું થાય છે ચળકતી સપાટી છે અને આપણે તમને કીધું એમ કે કોઈ પણ પોલિશ કરેલી સપાટી હોય અથવા તો કોઈ ચળકતી સપાટી હોય એ અરીસા તરીકે વર્તે છે એટલે અરીસામાં જેમ તમે જુઓ છો અને પ્રતિબિંબ દેખાય છે એવી રીતે કોઈ પોલિશ કરેલી કે ચળકતી સપાટી હોય એ અરીસા જેવું જ કામ કરે છે જોઈએ આપણે પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પરાવર્તન આપણે હમણાં સમજ્યું એ રીતે અરીસાને તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે અરીસા વડે પ્રકાશની જે દિશા બદલાય છે એ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે જોઈ લીધું આપણે હવે અરીસા વડે આપણે એનો માર્ગ બદલી શકીએ છીએ એ અહીંયા આપણે સમજીએ પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર ફળવા દેવામાં આવે છે કોઈ ચળકતી સપાટી હોય એના પર તમે પ્રકાશને ફાળો ઉદાહરણ તરીકે કોઈ ચકચકિત સ્ટીલની પ્લેટ અથવા તો કોઈ સ્ટીલની ચમચી હોય તો એ પ્રકાશની દિશા બદલી શકે છે આગળ હમણાં આવે એટલે આપણે સમજીએ પાણીની સપાટી અરીસા તરીકે વર્તે છે તે પણ પ્રકાશનો પથ એટલે કે માર્ગ બદલી શકે છે તમને ખબર છે સ્વચ્છ પાણી છે એ પણ અરીસા તરીકે કામ કરે છે આ પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને એ પણ પ્રકાશની દિશા બદલી શકે છે તમે વૃક્ષ તથા બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ ક્યારે પણ જોયું છે વૃક્ષ અથવા તો કોઈ બિલ્ડિંગ હોય એનું પ્રતિબિંબ સ્વચ્છ પાણીની અંદર દેખાય એ જુઓ અહીંયા તમને આકૃતિ 15.3 ની અંદર દેખાડે છે કે જુઓ કઈ રીતે દેખાય છે અરીસાની જેમ જો સ્વચ્છ પાણી હોય તો એ અરીસા તરીકે કાર્ય કરે છે અને એમાં તમે પ્રતિબિંબ જોઈ શકો છો કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે હમણાં કીધું એ રીતે જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય ત્યારે શું થાય પ્રકાશ છે એ અરીસા ઉપર જ્યારે પડે છે તો શું થાય છે તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો આ પ્રવૃત્તિ પણ આપણે ધોરણ 6 માં આવી જ છે એક છોકરાને ઊભો રાખીને આપણે આ પ્રવૃત્તિ કરેલી હતી એ ફરીથી આપણે અહીં ધોરણ 6 ની અંદર શીખ્યા હતા અને આપણે સાતમામાં સમજીએ અરીસાઓ તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે અરીસાઓ છે કે તેના ઉપર જે પ્રકાશ પડે છે એનો આખો માર્ગ બદલે છે જોઈએ અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન અરીસા ઉપર તમે પ્રકાશ પાડો છો અને એની દિશા બદલાઈ જાય છે તો આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન આના માટે તમને પાછળની પ્રવૃત્તિ આપેલી છે અરીસા વડે ટોચમાંથી આવતા પ્રકાશનો માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ છે હા આપણે આ પણ ધોરણ 6 ની અંદર જોઈ હતી કે ટોચમાંથી આવતા જે પ્રકાશ છે એનો માર્ગ આખો બદલાઈ જતો હતો તો ચાલો આપણે તેવી પ્રવૃત્તિ પછી કરીએ છીએ આકૃતિ 15.1 અહીંયા તમને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવેલું છે કે અરીસા પર જ્યારે પ્રકાશ પાડવામાં આવે છે ત્યારે એની દિશા બદલાઈ જાય છે એટલે કે અરીસા વડે પ્રકાશનું પરાવર્તન સૌ સેલિક પ્રવૃત્તિ છે તમને સરળતાથી સમજાઈ જાય છે એક ટોચનો આકૃતિ 15.5માં દર્શાવ્યા મુજબ ટોચના કાચને ખૂબ પાતળી તિરાડ ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દો શું કે સૌથી પહેલાં એક ટોચ લેવાની છે ટોચ લઈ અને આકૃતિમાં જે પ્રમાણે બતાવ્યું છે એ મુજબ તમારે ટોચનો જે કાચ છે એને તમારે ઢાંકી દેવાનો છે કેવા કાચ ચાર્ટ પેપર વડે તો કે ખૂબ પાતળી તિરાડ ધરાવતા હોય એવા ચાર્ટ પેપર દ્વારા તમારે એને ઢાંકી દેવાનું છે ત્યાર પછી લીસા લાકડાના બોર્ડ ઉપર
ઉપર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો એક ઈસ્યુ લાકડાનો બોર્ડ પર લેવાનું છે અને આ બોર્ડ પર પણ ફરીથી ચાર્ટ પેપર તમારે પાથરી દેવાનું એના ઉપર સમતલ રેખાની પટ્ટીને ઊભી ગોઠવો આકૃતિમાં બતાવ્યું એ રીતે આપણે એના ઉપર સમતલ રેખાની પટ્ટીને ગોઠવવાની છે હવે ટોર્ચને ચાલુ કરીને ત્રણેય સ્ટિકમાંથી આવતા પ્રકાશને અરીસા ઉપર પડવા દો હવે તમે જે ટોર્ચ છે એ ચાલુ કરો એટલે એના કારણે શું થશે કે એના જે ત્રણેય સ્ટિક છે પાતળી જે તિરાડો છે એ પાતળી તિરાડમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશને આપણે અરીસા ઉપર પડવા દેવાનો છે તમે ટોર્ચ ચાલુ કરો એટલે ટોર્ચમાંથી જે બાણામાંથી કે છિદ્રમાંથી પ્રકાશ આવે છે એવી રીતે તમે જે પાતળી તિરાડવાળી સ્ટિક મૂકી છે ચાર્ટ પેપરમાં જે નાની નાની તિરાડો કરીને આપણે ટોર્ચ પર ગોઠવી છે તો એ તિરાડમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળે છે એ પ્રકાશને તમારે અરીસા પર પડવા દેવાના છે હવે ટોર્ચને તમે એવી રીતે ગોઠવો કે જેથી સ્ટિકમાંથી આવતો જે પ્રકાશ છે એ પાથરેલા ચાર્ટ ઉપર પણ જોઈ શકાય અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા ઉપર કોઈ ખૂણો બનાવીને આપાત થતો હોય જુઓ અહીં તમે આકૃતિમાં સરળતાથી જોઈ શકો છો કે ટોર્ચનો પ્રકાશ છે એ અરીસા પર પડે છે અને દિશા આખી બદલાઈ જાય છે અને ફરી પાછું આપાત થાય છે પરાવર્તન થાય છે જુઓ અને ત્યાં વચ્ચે કોઈ ખૂણો બનતો હોય એવું તમને લાગે છે શું અરીસો તેના ઉપર પડતા પ્રકાશની દિશા બદલે છે હા તમે ટોર્ચ દ્વારા અરીસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તો એ પ્રકાશ છે એની દિશા પાછી પરાવર્તન થઈને દિશા બદલાઈ જાય છે હવે ટોર્ચને તેની સ્થિતિમાંથી સહેજ આજુબાજુ હલાવો તો તેમના પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જાણે છે ખરો તમે જેવી ટોર્ચને હલાવશો જે રીતે પ્રકાશ પડશો એવી રીતેનું પરાવર્તન પણ થશે તો પરાવર્તિત પ્રકાશની દિશામાંથી અરીસા તરફ તમે જુઓ તમને અરીસામાં સ્ટ્રીપ્સ દેખાય છે દેખાય છે ને સ્ટ્રીપ્સ જેવું જે તમે ત્રણ તિરાડો પાડી છે એવી જ ત્રણ તિરાડો જેવું તમને સામે અરીસામાં દેખાય છે અને એનું પ્રતિબિંબ પણ એવું દેખાય છે એ છે સ્ટ્રીપ્સનું પ્રતિબિંબ છે જે તમને અરીસામાં દેખાય છે આ પ્રવૃત્તિ બતાવે છે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે આ પ્રવૃત્તિ શું દર્શાવે છે તો કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે એ કેવી રીતે થાય છે આપણે આ પ્રવૃત્તિમાં જોયું કે તમે ટોર્ચ વડે ઉપર ચાર્ટ પેપર સ્ટિકવાળા મૂકી અને જો આપણે અરીસા ઉપર એના પ્રકાશના કિરણો પાડ્યા અને એનું પરાવર્તન પણ જોયું જે દિશા બદલાય છે અને વચ્ચે કોઈ ખૂણો બનાવીને આપાત થતા હોય એના કિરણો એ આપણે આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તો ચાલો હવે અરીસા વડે મળતા પ્રતિબિંબો સાથે થોડી વધુ રમત કરીને તેમના વિશે થોડી વધુ જાણકારી મેળવીએ જો હવે આપણે અરીસા વડે જે પ્રતિબિંબો રચાય એની સાથે થોડી રમત કરીએ એટલે થોડી પ્રવૃત્તિ જોઈએ એ પહેલાં એક નાનું તમને અહીંયા પહેલીનું ચિત્ર આપેલું છે અને એની અંદર વાદળી કલરના અક્ષરથી લખેલું છે ને એ આપણે સમજીએ પહેલી એ જાણવા માંગે છે કે આપણને વસ્તુઓ દ્રશ્યમાન કોણ બનાવે છે આપણને આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ કઈ રીતે તે દ્રશ્યમાન એટલે કે જોઈ શકાય તેવી કોણ બનાવે છે બુઝોએ વિચાર્યું કે જ્યારે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણને તે દેખાય છે શું કહે છે જ્યારે પ્રકાશ છે એ વસ્તુ ઉપર પડે છે અને એનું પરાવર્તન થઈને પ્રકાશમાં આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ શું તમે તેની સાથે સહમત છો હા કોઈ પણ વસ્તુ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ કે વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને એ પ્રકાશનું પરાવર્તન થઈને આપણે આંખ સુધી પહોંચે છે એટલા માટે આપણે એને વસ્તુને જોઈ શકીએ છીએ હવે આપણે પ્રવૃત્તિ 15.2 જોઈએ સાવચેતી રાખવાનું કે છે કે સળગતી મીણબત્તીનો ઉપયોગ કરતા પહેલા તમારે કાળજી રાખવાની છે જોઈએ ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ ઉપર ગોઠવો જો સાવ સહેલી પ્રવૃત્તિ છે અને સરસ પ્રવૃત્તિ છે તમને સરળતાથી સમજાઈ જાય છે ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે તમારે સળગતી મીણબત્તી સ્ટેન્ડ ઉપર ગોઠવવાની છે જો આકૃતિમાં સરસ સરળતાથી સમજાય એ રીતે બતાવેલું છે કે સમતલ અરીસો મૂકેલો છે અને સમતલ અરીસાની સામે સ્ટેન્ડ પર એક મીણબત્તી મૂકેલી છે અને એની જ્યોત પણ તમે સળગતી જોઈ શકો છો અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો તમને એવું દેખાશે કે જાણે તેવી જ સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે
પછી જ્યારે તમે આવી સામા જુઓ છો તો તમને એવું દેખાશે કે જાણે સડપતી ગણતરી પૈસાની પાછળ તમે મૂકેલી હોય એવું તમે જુઓ છો પરીક્ષામાં પરીક્ષાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ પરીક્ષાની આગળ તમે જે ગોઠવેલી મીણબત્તી છે એનું પ્રતિબિંબ છે તમે અરીસામાં જે અરીસાની પાછળના ભાગમાં અરીસાની અંદર અને અરીસાની પાછળના ભાગમાં પણ મીણબત્તી મૂકેલી હોય એવું તમને દેખાય છે એ શું છે તો કે આગળ જે તમે મીણબત્તી મૂકેલી છે એનું પ્રતિબિંબ છે અરીસાની આગળની મીણબત્તી એને આપણે વસ્તુ કહેવાય છે અને વસ્તુ આપણે જ્યારે અરીસાની સામે મૂકીએ ત્યારે અરીસાના પાછળના ભાગમાં કોઈ વસ્તુ મૂકેલી હોય એવું તમને દેખાય છે તો એ શું છે આગળ મૂકેલી જે વસ્તુ છે એનું પ્રતિબિંબ છે હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને તમે ગોઠવો પ્રત્યેક કિસ્સામાં એટલે કે દરેક વખતે તેના પ્રતિબિંબનું જે આપણે અવલોકન કરીએ તો તમે જુદી જુદી જેમ લઈ જશો એમ અરીસાની સામે જેવું સ્થાન બદલશો એવું તમે સામે પ્રતિબિંબ જોઈ શકો છો હવે પાના નંબર 176 બુજોએ તેની નોટબુકમાં નોંધ કરી કે અરીસો નાનો હોય કે મોટો પણ અરીસામાં તેનું પ્રતિબિંબ તે જ માપનું દેખાય છે આમ કે ચલો અરીસો તમે નાનો લો અથવા તો મોટો લો પણ વસ્તુ તમારી જેવડી હોય એવી જ દેખાય છે એવું નથી કે નાના અરીસામાં વસ્તુ નાની દેખાય અને મોટા અરીસામાં વસ્તુ મોટી દેખાય અરીસો નાનો હોય કે મોટો એટલે વસ્તુના જે પરિમાણ છે એનું કદ છે એમાં કોઈ ફેર પડતો નથી શું દરેક કિસ્સામાં પ્રતિબિંબ સીધું જ છે હા દરેક વખતે આપણે મીણબત્તીની જે જ્યોત છે એને ઉપરની બાજુ જોઈ શકીએ છીએ તો આવા પ્રતિબિંબને કહેવાય છે સીધું પ્રતિબિંબ પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ રહે છે તેથી આવા પ્રતિબિંબને આપણે શું કહીશું સીધું પ્રતિબિંબ અથવા તો તટતા અને ચતુ પ્રતિબિંબ કહીએ છીએ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ એટલે સમતલ અરીસાથી જ આપણે પ્રવૃત્તિ કરી છે એટલા માટે આપણે કહી શકીએ કે સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ છે એ હંમેશા સીધું તથા તેના જેટલા જ પરિમાણથી હોય છે એટલે તેના જેવું જોઈએ છે તેના જેટલું પરિમાણ એટલે એનું જે કદ છે એવડું જ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ ફરીથી અંડરલાઈન કરજો કે સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે તો કે સીધું મળે છે અને તેના જેટલા જ પરિમાણનું મળે છે અરીસો નાનો હોય કે મોટો વસ્તુ તો આપણે જેવી મૂકી હોય એવી જ આપણને દેખાય છે એને કહેવાય છે કે તેના જેટલા જ પરિમાણનું પ્રતિબિંબ મળે છે સીધું મળે છે અને તેના જેટલા જ પરિમાણનું મળે છે આ તમને પરીક્ષામાં પૂછાય છે એટલે બે ત્રણ વાર આપણે રિપીટ કર્યું કે સમતલ અરીસા વડે મળતું જે પ્રતિબિંબ છે એ સીધું અને તેના જેટલા જ પરિમાણનું મળે છે હવે અરીસાની આગળના હવે અરીસાની પાછળના ભાગમાં આપણે ઊભો પડદો ગોઠવવાનો છે અરીસાની પાછળના ભાગમાં પડદો ગોઠવવાનો અને ત્યાર પછી પડદા ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો પડદા ઉપર પ્રતિબિંબ મળે છે તમે અરીસાની પાછળના ભાગમાં પડદો મૂકીને મીણબત્તીનું પ્રતિબિંબ જોવા માટે પ્રયત્ન કરો તો પ્રતિબિંબ મળે છે હવે પડદાને અરીસાની આગળના ભાગમાં મૂકો અને પછી તમે પડદા ઉપર પ્રતિબિંબ મેળવો મળે છે તમને તમને જણાશે કે કોઈ પણ કિસ્સામાં મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એટલે કે સમતલ અરીસા વડે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ તમે મેળવી શકતા કોઈ પણ વસ્તુનું પડદા ઉપર પ્રતિબિંબ મેળવી શકતા નથી તો આપણે સરળતાથી એ કહીએ છીએ કે કોઈ પણ કિસ્સામાં પડદા ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એટલે અહીંયા મેં લખી લીધું છે કે પડદા ઉપર આપણે સમતલ અરીસા વડે કોઈ પણ પ્રતિબિંબ મેળવી શકતા નથી અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય તો ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ ચલો હવે અંતર વિશેની પ્રવૃત્તિ છે અત્યાર સુધી આપણે એ સમજ્યું કે જુઓ અત્યાર સુધી શું સમજ્યું છે મીણબત્તીની આપણે પ્રવૃત્તિ કરી સમતલ અરીસા વડે કરી અને સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ કેવું દેખાયું છે સીધું દેખાયું છે અને વસ્તુના પરિમાણ જેટલું દેખાયું છે સમતલ અરીસા વડે આપણે પડદા ઉપર પ્રતિબિંબ મેળવી શકતા નથી ત્યાં સુધી આપણે સમજ્યું હવે આપણે 15.3ની અંદર એક હજી વસ્તુ સમજવાની છે અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે એને સંચો મૂકેલો છે એક ચેસ બોર્ડ છે અને એ ચેસ બોર્ડની અંદર તમે સંચો મૂકીને એ સંચાનું જે સ્થાન છે તમે જુઓ કે તમે જે સ્થાને સંચો મૂક્યો છે એમાં જેટલું અંતર મૂક્યો છે સામે અરીસાની અંદર તમે તે જ સ્થાને ફરીથી તમારી વસ્તુ જોઈ શકો છો એના માટે અહીં આપણે પ્રવૃત્તિ 15.3 ફરી જોઈએ આપણે ચલો એક ચેસ રમવા માટેનું ચેસ બોર્ડ લો
जो चेस बोर्ड ना मळे तो चार्ट पेपर पर 8 बाय 8 ना 64 समान एवा समचोरस की रचना अथवा तो ऊभी लीटीओ दोरी ने तमे बनावो तमने चेस बोर्ड जो मळी जाय तो चेस बोर्ड पर आ रखे प्रवृत्ति करिए अथवा चेस बोर्ड ना मळे तो 8 बाय 8 ना એટલે તમારે 8 આડા અને 8 ઊભા એ રીતે ચોરસ દોરીને 64 ચોરસ બનાવવાના છે અને એના પર આપણે એક ચાર્ટ પેપર તૈયાર કરીને પ્રવૃત્તિ કરવાની છે ચાર્ટ પેપરની મધ્યમાં રહેલી લીટીને જાડી કરવા માટે તેના ઉપર ફરીથી તમે બીજા રંગની લીટી દોરી શકો છો આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભો તમે ગોઠવી દો ચલો તમારી જે જાડી લીટી દોરેલી છે એના પર તમારે સમતલ અરીસાને ગોઠવવાનું છે હવે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના સંચા જે આપણે શાર્પનર વાપરીએ છીએ એને અરીસાથી ગણતરી કરવા માટે ત્રીજા ચોરસની ધાર ઉપર ગોઠવો ચલો તમે એને ત્રીજા ચોરસની ધાર ઉપર અરીસાની આપણે અહીં જોવાનું છે અંત એના માટે આપણે ત્રીજા જે ચોરસ છે એના ઉપર સંચાને ગોઠવીએ છીએ અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ હવે શાર્પનરને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવીને તેના પ્રતિબિંબને જુઓ પહેલા ત્રીજા સ્થાને ગોઠવો અને પ્રતિબિંબને જુઓ ત્યાર પછી તમે એનું સ્થાન બદલો એને ચોથા બોક્સ ઉપર મૂકી દો ચોથા ખાનામાં ત્યાર પછી પ્રતિબિંબ જુઓ અને તમારા અવલોકનની નોંધ કરો તમને અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબ એનું અંતર વચ્ચેનો સંબંધ મળ્યો હા તમે જો ચોથા બોક્સ ઉપર મૂકો છો સામે પણ તમને પ્રતિબિંબમાં એ જ સ્થાન દેખાય છે તમે જોઈ શકશો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે મૂકેલી છે તેટલા જ અંતરે વસ્તુ અરીસામાં પ્રતિબિંબમાં જોઈ શકાય છે એટલે જેટલા અંતરે તમે વસ્તુ મૂકેલી છે એટલા જ અંતરે તેના પ્રતિબિંબમાં પણ જોઈ શકો છો હવે આ જ સંબંધને વધુ દ્રઢ કરવા માટે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવીને આપણે તેની ચકાસણી કરીએ તમે જેટલા સ્થાને અરીસાથી દૂર વસ્તુને મૂકેલી છે એટલું જ તમે પ્રતિબિંબમાં જોઈ શકો છો એટલે કે એ જ સ્થાને આપણે પ્રતિબિંબ પણ જોઈ શકીએ છીએ હવે આકૃતિ 15.3.46 સમજી લઈએ પછી આપણે વિડીયો પૂર્ણ કરીએ પછી વિડીયો બહુ લાંબો થશે તમને કંટાળો આવશે ચલો છેલ્લી આપણે પ્રવૃત્તિ જોઈએ જમણી બાજુ અને ડાબી બાજુ હવે આ પ્રવૃત્તિ તો એકદમ જ સરળ છે તમે જાતે ઘરે પણ કરી શકો છો તમે જ્યારે ઘરે છો અત્યારે તો તમે ઘરે બેઠા છો તો આને વિડીયો જોવો છો તો આ પ્રવૃત્તિ તમે જાતે કરો તમારા ઘરે અરીસો છે અરીસામાં તમે જુઓ તમે તમારો જમણો હાથ ઊંચો કરો આ રીતે અને ત્યાર પછી અરીસામાં તમે જુઓ તો તમારો કયો હાથ તમને ઊંચો કરેલો દેખાય છે જુઓ જઈને તમે કરો પ્રવૃત્તિ અને જવાબ આપજો પ્રવૃત્તિ કર્યા પછી ફરીથી આગળ તમે વિડીયો જુઓ ચલો જમણી કે ડાબી બાજુ રાઈટ ઓર લેફ્ટ તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું દેખાય છે ખરું ને આ તો તમને ખબર જ છે કે અરીસામાં તમે તમારું પ્રતિબિંબ જોતા હો તો તમે જ દેખાઓ તમારા ભાઈ તો ના દેખાય એટલે અરીસામાં આપણે જ્યારે પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે આપણે આપણા પોતાનો ચહેરો દેખાય છે પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો છે તે તમે જોયો છે તો ચાલો આપણે તે તફાવતને શોધી કાઢીએ એના માટે પ્રવૃત્તિ 15.4 આ ઘરે તમે કરી શકો એવી છે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ સૌથી પહેલા તો તમે સમતલ અરીસાની સામે ઊભા રહી જાઓ અને તમારું પ્રતિબિંબ જુઓ હવે તમારો ડાબો હાથ ઊંચો કરો અને તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો છે તમે જુઓ તમે તમારો ડાબો હાથ ઊંચો કરો છો તો સામે પ્રતિબિંબમાં તમને કયો હાથ દેખાય છે જુઓ જોઈએ તમારા પ્રતિબિંબમાં તમારા હવે તમારા જમણા કાનનો તમે સ્પર્શ કરો આ જમણો કાન છે એનો સ્પર્શ કરો અને સામે તમે અરીસામાં જુઓ તો એ તમારો કયો પ્રાંત દેખાય છે કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં તમને ડાબો ભાગ બની જાય છે અને તે જ રીતે ડાબો ભાગ એ અરીસામાંના તમારા પ્રતિબિંબનો જમણો ભાગ એટલે કે તમારી દિશા બદલાઈ ગઈ છે તમે જમણા હાથમાં જે કરો છો એ પ્રતિબિંબની અંદર તમે ડાબો જોઈ શકો છો અહીં ખાસ નોંધ કરો કે માત્ર બાજુઓ જ પલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી તમે તો તમે સમતલ અરીસામાં જોશો તો તમારું પ્રતિબિંબ તો સીધું જ દેખાય છે બસ તમે તો ઉલટા નથી દેખાતા આપણું પ્રતિબિંબ સીધું દેખાય છે પણ દિશા બદલાઈ જાય છે એટલે જમણો હાથ ઉપર કરશો તો એમાં પ્રતિબિંબની અંદર તમને ડાબો હાથ દેખાશે જમણો કાન તમે પકડશો તો પ્રતિબિંબમાં તમને ડાબો કાન દેખાશે આ રીતે દિશામાં ફેરફાર થાય છે જો તમને અહીંયા ચિત્ર પણ આપેલું છે કે તમારો ડાબો હાથ એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો જમણો હાથ બને
છે હવે કાગળના ટુકડામાં તમારું નામ લખીને અરીસાની સામે ધરો આ નામ અરીસામાં કેવું દેખાય છે તમે જુઓ તમારું નામ લખીને જુઓ સીધું તમે નામ લખો અને અરીસામાં તમે જોવાનો પ્રયત્ન કરો તો તમારું નામ છે આ ઊંધું દેખાશે આ પર તમને ખ્યાલ આવશે કદાચ કે એમ્બ્યુલન્સ જ્યારે જમતી હોય તો એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ અંગ્રેજીમાં બધા અક્ષરો છે ઉલટા લખેલા હશે શા માટે જોઈએ આપણે હું જોઈએ રસ્તા ઉપર એમ્બ્યુલન્સ જોઈ તેને એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ એવું લખાણ તો લખેલું છે પણ અંગ્રેજીમાં જે મૂળાક્ષરો લખ્યા છે એ બધા લખાણમાં કેવી રીતે લખ્યા હતા જુઓ આ તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તમને ઉલટા લખેલા દેખાય છે તો શા માટે આ મુઝાલિયાને ચિત્ર લાગ્યું શા માટે કારણ જે ભાગ જે વસ્તુ તમે જે મૂળાક્ષર છે એ અંગ્રેજી મૂળાક્ષર તમે ઊંધા લખો છો એ અરીસાના પ્રતિબિંબમાં તમને સીધા દેખાશે એટલે એમ્બ્યુલન્સની અંદર આગળના ભાગમાં જે ઉલટા લખેલા મૂળાક્ષરો છે એ આગળ જતો રસ્તામાં કોઈ પણ પોતાના મિરરની અંદર જોશે તો એને એ એમ્બ્યુલન્સ સીધું લખેલું વંચાશે સમજી આપણે હવે તમને સમજાઈ ગયું હશે કે આકૃતિ 15.9 માં એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગ શા માટે લખ્યો છે આખો સ્પેલિંગ ઊંધો લખ્યો છે શા માટે તો કે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે એના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ છે ત્યારે એમ્બ્યુલન્સ શબ્દ છે એ એને સીધો વંચાય છે આપણા સૌની એક ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ એમ્બ્યુલન્સનો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ આખો કઈ રીતે લખેલો છે ઊંધો લખ્યો છે ખરેખર આપણે સ્પેલિંગ લખીએ તો એથી શરૂઆત કરીએ પણ અહીંયા જુઓ સ્પેલિંગમાં એ છેલ્લે લખેલો છે તો આ મૂળાક્ષરો છે બધા એ આડાવાળા લખેલા છે તો આ જે સ્પેલિંગ છે એ તમે આગળનો જે વાહનનો ડ્રાઈવર છે એને સરળતાથી સીધી રીતે વાંચી શકે એના માટે આ રીતે લખેલું છે આપણને ખબર જ છે એમ્બ્યુલન્સની અંદર કી હોય એટલે આપણે એને જવા માટે પહેલાં રસ્તો આપવો જોઈએ તો એના માટે આગળનો જે ડ્રાઈવર છે એને આ સરળતાથી એમ્બ્યુલન્સ દેખાય એ વાંચીને એને રસ્તો કરી આપે એના માટે એમ્બ્યુલન્સની અંદર જે લખાણ છે એ આ રીતે લખેલું હોય છે તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે તમે જો તમને ખબર હોય તો તમે સ્કૂટરમાં જ્યારે આગળ બેઠા હો તો તમે જુઓ તો સ્કૂટરનું જે સાઈડ મિરર છે સાઈડનો અરીસો છે એમાંથી વસ્તુઓનું પરિમાણ છે વસ્તુઓનું કદ છે એ વસ્તુ કરતાં નાનું દેખાય છે તમને ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી હા નાનું દેખાય છે એટલા માટે તો પાછળથી આવતા બધા જ વાહનો એમાં સરળતાથી આપણે જોઈ શકીએ એટલે કે સ્કૂટરનો જે સાઈડ મિરર છે એમાં વસ્તુ બધી તમને પાછળથી દેખાઈ જાય એટલા માટે વસ્તુનું જે પરિમાણ છે એ વસ્તુ કરતાં નાનું હોય છે તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે પછીના વિડીયોની અંદર થોડા આપ જે સમજાવ્યું એના રિવિઝન સાથે અને પછીનો આપણે પોઈન્ટ જોશું આજનો વિડીયો અહીંયા સુધી જ આવજો બધા જય ગાયત્રી પાઠ્યપુસ્તકમાં ફરીથી તમે આ વાંચશો એને સરળતાથી સમજાઈ જશે તો આપણા